નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાન વિષયની અંદર ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 2 સજીવોનું વર્ગીકરણ અથવા જૈવિક વર્ગીકરણ એનું રિવિઝન જોવા જઈ રહ્યા છે. તો મિત્રો, પહેલાં તો વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણની વ્યાખ્યા આપણે પ્રકરણ નંબર 1 જોઈ ગયા મુજબ સજીવોને તેમની સમાનતા અને ભિન્નતાને આધારે જુદા જુદા વર્ગોમાં વહેંચવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને આપણે વર્ગીકરણ કહીએ છીએ. મિત્રો, વર્ગીકરણની જે શરૂઆત છે એ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી જ થયેલી આપણને જોવા મળે છે. સૌ પ્રથમ જે વર્ગીકરણ કરનાર જો કોઈ વૈજ્ઞાનિકો અથવા તંત્રચિંતકો, તો એને આપણે એરિસ્ટોટલ તરીકે ઓળખીએ છીએ. એરિસ્ટોટલ જે છે એણે સૌ પ્રથમ સજીવોના જે બાહ્ય લક્ષણો છે એના આધારે એને વર્ગીકૃત કર્યા હતા. હવે મિત્રો, આજે એરિસ્ટોટલે જે વનસ્પતિ છે એને છોડ, ક્ષુપ અને વૃક્ષ, એમ ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરે. બરાબર છે? છોડ સૌથી નાના છે, ક્ષુપ થોડા એનાથી મોટા છે અને વૃક્ષ એ સૌથી મોટા છે. આના ત્રણેય લક્ષણોમાં શું ભેદ છે એની વાત આપણે પહેલા કરી ચૂક્યા છે. હવે મિત્રો, એરિસ્ટોટલ જે છે પ્રાણીઓને પણ વર્ગીકૃત કરે. પ્રાણીઓને બે વિભાગમાં વર્ગીકૃત કરે. એક છે લાલ રુધિરવાળા અને બીજો લાલ રુધિર વગરના. બરાબર છે? તો એણે પ્રાણીઓને પણ વર્ગીકરણ કરે. પરંતુ મિત્રો, આ જે વર્ગીકરણ છે એની અંદર ઘણી બધી ક્ષતિ હતી. હવે ત્યારબાદ બીજા એક વૈજ્ઞાનિક આવે જેનું નામ છે કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. હવે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ એણે સજીવોને બે વિભાગમાં વર્ગીકૃત કર્યા. એક છે પ્રાણી સૃષ્ટિ અને બીજું છે વનસ્પતિ સૃષ્ટિ. તો લિનિયસના મત મુજબ સજીવોને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક છે વનસ્પતિ સૃષ્ટિ અને બીજું છે પ્રાણી સૃષ્ટિ. પરંતુ મિત્રો, આ જે બધી વર્ગીકરણ પદ્ધતિ છે એની અંદર કંઈક ક્ષતિ હતી. દાખલા તરીકે તમને કહીએ કે આની અંદર કયા સજીવો આદિકોષ કેન્દ્રી છે અથવા સુકોષ કેન્દ્રી છે, કયા સજીવો એક કોષી છે, કયા સજીવો બહુકોષી છે, એમની જે દેહ રચના છે, એની જે પોષણ પદ્ધતિ છે, એના જે વિવિધ ગુણધર્મો છે, એની કોઈ જ માહિતી એ આ વર્ગીકરણ પરથી આપણને પ્રાપ્ત થતી નથી. અને એટલા માટે આ બધી જે ક્ષતિઓને આધારે આ જે વર્ગીકરણ પદ્ધતિ છે એ ખાસ ઉપયોગી નિવડીને વર્ગીકરણ ક્ષેત્રે. અને ત્યારબાદ એક નવી જ પદ્ધતિ સાથે જે બધા લક્ષણોની એક ક્ષતિ હતી એને પૂર્તિ કરતી એક પદ્ધતિ આવી, જેને આપણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈશું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો મિત્રો, હવે જે ટોપિક છે એનું નામ છે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ. આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ એ રોબર્ટ વિટેકર નામના વૈજ્ઞાનિકે આપી હતી. હવે એના મત મુજબ જે સજીવ સૃષ્ટિ છે એને જુદા જુદા પાંચ વિભાગો વહેંચવામાં આવે છે. પહેલું છે મોનેડા, બીજું છે પ્રોટિસ્ટા, ત્રીજું છે ફૂગ, ચોથું છે વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમું છે પ્રાણી સૃષ્ટિ. હવે મિત્રો, આ જે જુદા જુદા વિભાગમાં સજીવોને વેચે છે તો એને કયા માપદંડોને આધારે
વેચ્યા છે તો એ જોઈએ. તો પહેલાં પહેલું એટલે લક્ષણો પણ એને આપણે લઈ શકીએ છીએ. તો પહેલાં પહેલાં કોષનો પ્રકાર, શું એ સજીવ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી સજીવો એટલે મિત્રો એવા સજીવો કે જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ તેમજ પટલમય અંગિકાઓનો અભાવ હોય એને આપણે આદિકોષ કેન્દ્રી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે અંગ્રેજીમાં પ્રોકેરિયોટિક તરીકે પણ ઓળખીએ છીએ. એ જ રીતે જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર, સુવિકસિત કોષ કેન્દ્ર પટલ અને તમામ પટલમય અંગિકાઓની હાજરી હોય તો એને આપણે સુકોષ કેન્દ્રી સજીવો અથવા અંગ્રેજીમાં એને આપણે યુકેરિયોટિક સજીવો તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ જે એને જે જુદા જુદા વિભાગમાં વહેંચ્યા તો એ સજીવો યુકેરિયોટિક છે કે પ્રોકેરિયોટિક, તો એના આધારે પણ એ સજીવોને વિભાજિત કરે. બીજો માપદંડ છે કોષ દિવાલ. પહેલાં પહેલું કે કોષ દિવાળની હાજરી છે કે નહીં. ઓકે, જો હાજર છે તો શેની બનેલી છે એના આધારે એને વિભાજિત કર્યા છે. ત્યારબાદ મિત્રો ત્રીજું છે કોષ કેન્દ્ર પટલ. અગાઉ મેં તમને હમણાં જ કીધું કે આદિ કોષ કેન્દ્રી હોય તો એની અંદર કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના આવેલી હોતી નથી. તો અહીં જે સજીવો છે એને કોષ કેન્દ્ર પટલની હાજરી કે ગેરહાજરી એના આધારે પણ એને પોતે વર્ગીકૃત કર્યા. ત્યારબાદ દૈહિક આરોગ્ય, જે સજીવ છે એ કોષોનો બનેલો છે, કોષો ભેગા થઈને પેશી બનાવે છે તો એ પેશીનો બનેલો છે, કાં તો પેશીઓ ભેગી થઈને જે અંગ બનાવે છે એ અંગોનું બનેલું છે, કાં તો અંગો ભેગા થઈને અંગતંત્ર બનાવે છે, શેનું બનેલું છે ઇન શોર્ટ, તો એના આધારે પણ એને વર્ગીકૃત કરે છે. અને છેલ્લું છે પોષણ પદ્ધતિ. એ પોતે પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે અથવા એ પોતાનો ખોરાક જાતે બનાવે છે કે બીજા પર આધાર રાખે છે, તો એના આધારે મિત્રો એને જુદા જુદા વિભાગમાં વર્ગીકૃત કર્યું છે. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા પહેલું મિત્રો છે કોષનો પ્રકાર. તો અહીં યાદ રાખીએ કે આદિ મોલેરા સૃષ્ટિને બાદ કરતા બાકીની બધી જે સૃષ્ટિ છે એમાં સુકોષ કેન્દ્રી કોષ છે. મોલેરા સૃષ્ટિ એ એકમાત્ર એવી સૃષ્ટિ છે કે જેમાં આદિ કોષ કેન્દ્રી કોષ અથવા પ્રોકેરિયોટિક સજીવ સમાવિષ્ટ છે. આદિ કોષ કેન્દ્ર એટલે મેં તમને અગાઉ મિત્રો કીધું કે સુવિકસિત કોષ કેન્દ્ર, સુવિકસિત કોષ કેન્દ્ર પટલ અને તમામ પટલને અંગિકાઓની ઘેર જ રહે. બાકી આ બધી જ સૃષ્ટિના જે કોષો છે એ સુવિકસિત કોષ કેન્દ્ર, સુવિકસિત કોષ કેન્દ્ર પટલ અને તમામ પટલને અંગિકાઓની હાજરી ધરાવે છે. બીજું છે કોષ દિવાળ. તો મિત્રો મોલેરા સૃષ્ટિ કે જેની અંદર બેક્ટેરિયા સમાવિષ્ટ છે તો એની અંદર જે કોષ દિવાળ છે એની હાજરી જોવા મળે છે, પરંતુ એમાં તે સેલ્યુલોજની બનેલી હોતી નથી. તો શેની બનેલી છે? તો એમિનો એસિડ અને પોલિસેકેરાઇડની બનેલી છે. એ રીતે પ્રોટિસ્ટાની અંદર વાત કરીએ તો એની અંદર પણ આ કોષ દિવાળ હાજર છે. ફૂગની અંદર વાત કરીએ તો એની અંદર પણ કોષ દિવાળ જોવા મળે છે અને એ ફંગસ સેલ્યુલોજ અથવા કાઇટિનની બનેલી છે. ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિમાં કોષ રસપટલની ફરતે અથવા કોષ રસપટલની ફરતે રચના કરી છે જેને કોષ દિવાળ કહે છે, સેલ્યુલોજની બનેલી હોય છે. મિત્રો આપ સૌ જાણો છો એ મુજબ કે પ્રાણી સૃષ્ટિમાં અથવા પ્રાણી કોષની ફરતે કોષ દિવાળ આવેલી હોતી નથી. હવે બીજી વાત કરીએ કોષ કેન્દ્ર પટલ. તો મિત્રો આદિ કોષ કેન્દ્રની સિવાય બધામાં કોષ કેન્દ્ર પટલની હાજરી છે જેને આમાં ગેરહાજર છે. દૈહિક આયોજનની વાત કરીએ તો મોલેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સજીવો છે એ બંને મિત્રો કેવા છે? એક કોષીય છે. માટે એના શરીરની રચનાની વાત કરીએ તો પોતે કોષીય આયોજન ધરાવે છે. ફૂગ એ એક કોષીય અથવા બહુકોષી હોઈ શકે છે. બરાબર છે. એ રીતે જે વનસ્પતિ સૃષ્ટિ છે એ પેશીઓનું બનેલું છે અથવા અંગોનું પણ બનેલું છે, અને પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો એ પેશી અંગ અને અંગતંત્રનું બધું બનેલું હોય છે. પોષણ પદ્ધતિની વાત કરીએ મિત્રો કે પોતે સ્વયંપોષી અથવા વિષમપોષી છે. આ સ્વયંપોષીની વાત કરીએ તો એમાં મિત્રો સ્વયંપોષી બેક્ટેરિયા એટલે કે નીલ હરિત લીલ જેને આપણે સાયનો બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ, અને વિષમપોષી બેક્ટેરિયા એટલે બાકીના બધા જ બેક્ટેરિયા જે છે જેમ કે નીચેનો જળસ છે, બરાબર છે, આખી બેક્ટેરિયા છે એ બધા જે બેક્ટેરિયા છે એ પોતે વિષમપોષી એટલે કે બીજા પર આધાર રાખતા હોય છે. ત્યારબાદ પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરીએ તો એમાં ડાયનોફ્લેજેલેટ્સ છે, યુક્રિનોઇડ્સ છે, બરાબર છે. તો એવા જે સજીવો છે સ્વયંપોષી છે
અને જ્યારે સૂર્યપ્રકાશ ના મળતો હોય ત્યારે વિષમકોષી એટલે કે બીજા સજીવો પર પણ આધાર રાખતો હોય છે, ખાસ કરીને અમે સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરતા હોય છે. ફૂગની વાત કરીએ તો મિત્રો, ફૂગ તો તમે જાણો છો કે એની અંદર હરિત દ્રવ્ય આવેલું હતું નથી, ક્લોરોફિલ આવેલું હતું નથી, માટે એ વિષમકોષી પોષણ પદ્ધતિ ધરાવે છે. તો એ મૃતોપજીવી અને પરોપજીવી, મૃતોપજીવી એટલે કે મૃત પદાર્થ ઉપર આધાર રાખે છે પોષણ મેળવવા માટે, અને પરોપજીવી એટલે કે બીજા કોઈ સજીવ પર પોતે આધાર રાખે છે. વનસ્પતિ સૂક્ષ્મની વાત કરીએ તો મિત્રો, આપ સૌ જાણો છો એ મુજબ કે વનસ્પતિ એ પોતે ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય ધરાવતી હોવાથી સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, માટે એની જે પોષણ પદ્ધતિ છે એ સ્વયંપોષી છે. અને આ જે સજીવો છે એને આપણે પ્રકાશ સંશ્લેષી સજીવો તરીકે ઓળખીએ છીએ, પ્રકાશ સંશ્લેષી સજીવ તરીકે ઓળખીએ છીએ. એ રીતે મિત્રો વાત કરીએ પ્રાણી સૃષ્ટિની, તો પ્રાણી સૃષ્ટિ એ વિષમકોષી પોષણ પદ્ધતિ આવે છે. પ્રાણીઓ જે છે મિત્રો એ આમ તો વનસ્પતિઓ પર આધાર રાખે છે, પરોપજીવી છે, આ ઉપરાંત એ પ્રાણી સંઘ અન્ય પ્રાણીઓ પર પણ આધાર રાખે છે, બરાબર છે. તો આમ આખું જે છે એ આ રીતે વિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે મિત્રો. ઓકે, તો ખાસ યાદ રાખવું એને કયા પાંચ સૃષ્ટિ છે, તો આને યાદ રાખવું તો નેમોનિક્સ ટેકનિક દ્વારા પણ તમે યાદ રાખી શકો છો, મોપ્રોફુ વપરા, આ રીતે પણ યાદ રાખી શકો છો, મોપ્રો ફુ વપરા, આ રીતે યાદ રાખી શકો છો. લક્ષણની વાત કરીએ તો કોષ પ્રકાર, પ્રકારની વાત કરીએ તો પછી દિવાલ લગાવી એનું પટર, પ્રકાર દિવાલ ને પટર, બરાબર આયોજન પોષણ પદ્ધતિની વાત કરવાની. હવે આ તો તમને લક્ષણોની બાબતમાં એને વહેંચણી કરી છે એટલે એ તો થોડું યાદ રાખવું પડશે મિત્રો, બરાબર છે. તો ખાસ આ રીતે તમારી યાદ રાખવાની વાત તૈયારી રાખી લીધું. તો વીજ એટલે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. હા મિત્રો, ત્યારબાદ બીજા એક વૈજ્ઞાનિકારો જેનું નામ છે કાર્લ વુજ, વૈજ્ઞાનિકનું નામ છે કાર્લ વુજ, તો એને આ જે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એને થોડી વધારે મોડિફાઈ કરીને એણે ત્રણ ક્ષેત્રોમાં વહેંચી. અને કાર્લ વુજની જે વર્ગીકરણ પદ્ધતિ છે એને આપણે મિત્રો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. હા મિત્રો, એણે જે સજીવો છે એને માત્ર ત્રણ જ ડોમેન એટલે કે ત્રણ જ વિભાગો વહેંચ્યા, બરાબર છે. તો પહેલું છે યુકેરિયા ડોમેન, બીજું છે પ્રોકેરિયોટિક સજીવો અથવા પ્રોકેરિયા, જેની અંદર આપણે બેક્ટેરિયા લઈ શકીએ છીએ, અને ત્રીજું જે છે મિત્રો એને લીધું આર્કિયા ડોમેન. શું લીધું? આર્કિયા ડોમેન. તો આ કાર્લ વુજની વર્ગીકરણ પદ્ધતિ છે એને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કહીએ છીએ, એ મુજબ યુકેરિયા ડોમેન, પ્રોકેરિયા ડોમેન અને આર્કિયા ડોમેનને એને વિભાજિત કર્યા છે. ઓકે, તો ચાલો મિત્રો ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. કેતન સરના નમસ્કાર.